વાત્સલ્ય વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં રીનસ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. ગંગા નદીને પુનર્જીવિત કરવા માટે અતુલ્ય ગંગા મિશન હાથ ધરાયું. અમદાવાદમાં એપોલો હોસ્પિટલ ખાતે હૃદયની સારવાર માટે અદ્યતન પદ્ધતિ શરૂ કરાઈ. કલોલ ખાતે 1200 કિલો ચાઇનીઝ દોરીની હોળી કરાઈ. જૂનાગઢમાં સાનિધ્ય ગ્રુપ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી કરાઈ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રીનસ કિડની હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરતા રીનસ કિડની હોસ્પિટલ ખાતે 15 માર્ચના રોજ કિડની અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માગતા વ્યક્તિઓ ભાગ લઈ શકશે અને નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી જરૂરી સલાહ સૂચન મેળવી શકશે. નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર જીગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે વર્લ્ડ કિડની ડે 2020ની ઉજવણી કરતા અમે લોકોમાં કિડનીની બીમારીઓ વિશે, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની ડોનેટ કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે હંમેશાથી કટિબદ્ધ રહ્યા છીએ. છેલ્લા કેટલાક સમયમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં પણ કિડનીની બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનું અમે નોંધ્યું છે. કિડનીની બીમારીઓ માટેના વિવિધ કારણોમાં પ્રદૂષિત પાણી પણ એક મોટું પરિબળ છે. ઉદાહરણ રૂપે પીરાણા ડમ્પિંગ સાઇટને કારણે તેની આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ સ્ત્રોતો પ્રદૂષિત થયા હોઈ શકે છે અને આ પાણી વ્યક્તિની કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ વર્ષે જે થીમ છે એ છે કિડની હેલ્થ ફોર એવરીવન એન્ડ એવરીવેર, કે જેમાં પ્રિવેન્શનના પાર્ટ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. સો આ કેમ્પના પાર્ટમાં જે લોકોને કિડની રોગના રિસ્ક ફેક્ટર હોય, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન વધારે હોય, એવા વ્યક્તિઓ માટે આપણે રિપોર્ટ્સ કરવા માટેના રાખેલા છે, જેમાં બેઝિક રિપોર્ટ જે કિડની રોગને તપાસે, અથવા તો જે લોકો ડાયાલિસિસ પર છે એ લોકો માટે અમુક બોડી કોમ્પોઝિશન મોનિટરિંગ જેવા રિપોર્ટ, અથવા તો જે લોકો ટ્રાન્સપ્લાન્ટ કરવા માંગે છે એ લોકોને કોઈ આગળ સલાહની જરૂર હોય તો એ, આ બધી વસ્તુ આપણે 15મી તારીખના કેમ્પમાં રીનસ કિડની હોસ્પિટલ સેટેલાઇટ આપણે કવર કરવાના છીએ. એવું કહેવાય કે લગભગ 10માંથી 1 વ્યક્તિને કિડની રોગ હોય છે, જેમાં બેઝિક પાર્ટથી સ્ટાર્ટ થાય છે. જ્યારે કિડની રોગ એડવાન્સ થતો જાય અને સ્ટેજ 5 સુધી પહોંચે, જેને એન્ડસ્ટેજ રીનલ ડિસીઝ કહેવાય, ત્યારે એમને ડાયાલિસિસ અથવા તો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય. પ્રદૂષિત ગંગાને પુનર્જીવિત કરવાનું મહાન અભિયાન 100 નિવૃત્ત આર્મી જવાનો દ્વારા હાથ ધરાયું છે, જેને મુંડામન પરિક્રમા કહેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તેમની આ મહાન યાત્રા શરૂ કરવા માટેની પ્રેરણા આપી છે તથા તેમને દંડુકો સોંપવાનો પત્ર. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત મુંડામન ગંગા પરિક્રમામાં ગંગાને પુનર્જીવિત કરવા માટે જનજાગૃતિ આંદોલન શરૂ કરવા નદીના કિનારે 4700 કિલોમીટરથી વધારે લાંબી પગપાળા યાત્રામાં 7 મહિના દરમિયાન 200થી વધુ જાહેર સભાઓ યોજાશે અને 5 રાજ્યો, 2 લાખ શાળાઓના બાળકોમાં આ મુદ્દાને સ્પર્શતી જાગૃતિ લાવવા પ્રયત્ન હાથ ધરશે. માં ગંગાને પુનર્જીવિત કરવા અને તેને ફરીથી નિર્મળ અને અવિરત બનાવવા માટે આર્મીના 100 દિગ્ગજોની ટુકડીએ મુંડામન ગંગા પરિક્રમા મારફતે એક વિશાળ આંદોલન ચલાવવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં દંડક આપીને તેમના આ જનજાગૃતિ આંદોલનનું ઉદ્ઘાટન કરવા અંગે તેમની નિમણૂક કરવાની મંજૂરી માંગી હતી અને જનજાગૃતિ માટેની આ ઝુંબેશની આગેકૂચ કરાવે. આ આંદોલન માટે સૈન્ય મેડલ મેળવનાર લેફ્ટનન્ટ કર્નલ હેમ લોહમીની સાથે શ્રીમાન ગોપાલ શર્મા અને કર્નલ મનોજ કેશવર આ અતુલ્ય ગંગા ટીમની આગેવાની કરી રહ્યા છે. તેઓ આગામી અઠવાડિયે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને મળશે.
જેમાં ગંગા નદીને હરિદ્વાર ગોમુખથી ગંગાસાગર અને પરત હરિદ્વાર પાછા ફરવાની તેમની સાહસિક યોજના અંગે ચર્ચા કરશે, જેને તેઓ ભારતની પ્રથમ મુંડામન પરિક્રમા કહે છે. સંભવતઃ આ પ્રકારની આ પ્રથમ અને દુનિયાની એકમાત્ર પહેલ હશે. તેઓ ગંગા નદીને કિનારે આવેલી 2 લાખ શાળાઓની મુલાકાત લેવાનું અને પરિક્રમા દરમિયાન 200થી વધુ જાહેર સભાઓનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે, જેથી ગ્રામજનોને ગંગા અને તેના પુનરુત્થાન પ્રત્યેની જવાબદારી લેવાની પ્રેરણા મળશે અને તેના બદલામાં તેઓ પોતાનું ભવિષ્ય બચાવી શકશે. આ પદયાત્રાની મુંડામન પરિક્રમાએ ગંદી ગંગાને દેવી ગંગામાં રૂપાંતર કરવા માટેનું એક ભગીરથ કાર્ય છે અને તે જેટલું દેખાય છે તેનાથી વધારે પડકારજનક છે. આ અભિયાનમાં વિશ્વની સૌથી મોટી નદીના જળસ્ત્રોત પ્રણાલી પૈકીના એક ઇકોસિસ્ટમ્સને ટકાવી રાખવા માટે લોકોમાં આંચકો અને ભયની લાગણી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આ નાજુક ઇકોસિસ્ટમના વિનાશની વિરુદ્ધ પુનર્જીવિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાશે. મારું નામ હિરેન પટેલ છે અને હું અમદાવાદમાં રહું છું. અમારું મિશન અતુલ્ય ગંગા, જેની અંદર અમે મુંડામન પરિક્રમા કરવાના છીએ અને એનો નોવલ કોઝ છે કે ગંગા નદીની ક્લિનિંગ ચોખ્ખી થાય, એની અંદર પોલ્યુશન લોકો ના ફેલાવે અને જનચેતના જગાવવાની છે. લોકોના મગજની અંદર એક વાત ક્લિયર કટ કહેવાની છે કે તમે લોકો કોઈ પણ જાતનું પોલ્યુશન નદીમાં થતું હોય તો એને રોકો અને એને સાફ રાખવામાં મદદરૂપ થાવ. એટલે આ એક જનચેતના જગાવવાનો એક પ્રયાસ છે અને અમે એના માટે હરિદ્વારથી ઉપર છેક ગૌમુખ અને ગૌમુખથી પાછા ગંગાસાગર જઈશું, ગંગાસાગરથી પાછા હરિદ્વાર આવીશું. એમ 5000 કિલોમીટર પ્લસની આવી આ પેદલ યાત્રા થશે. હું ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ સાથે હું આની અંદર જોડાઉં છું અને એની પાછળનો આશય પાણી બચાવ, પર્યાવરણ બચાવ, પોલ્યુશન ના થાય એ માટેની જનચેતના જગાવ અને દરેક માણસને, દરેક વ્યક્તિને, આ દેશના દરેક નાગરિકને એક જ અપીલ કે તમે આ જનચેતનાની અંદર સાથ આપી અને સરકારને જગાવવામાં મદદરૂપ કરો, મદદરૂપ થાઓ. મેરા નામ કર્નલ મનોજ કેશવર હૈ. મેં અતુલ્ય ગંગા કા ફાઉન્ડર મેમ્બર હું. અતુલ્ય ગંગા અપને ટાઈપ કા એક બહોત હી સ્પેશિયલ પ્રોજેક્ટ હૈ. ઇસસે પહેલે ઇસ તરહ કા પ્રોજેક્ટ નહીં હુઆ હૈ. અતુલ્ય ગંગા, ગંગા કી જો ગ્લોરી હૈ ઉસકો વાપસ લાના, યાની વો જો કિતની સાફ બહેતી થી ઓર કિતના જીવનદાયક હૈ, ઉસ સબ ઉસ ગંગા કો વાપસ લાના અતુલ્ય ગંગા કા ધ્યેય હૈ. ઇસકે 3 સ્તંભ હૈ. પહેલા સ્તંભ હૈ મુંડામન પરિક્રમા. મુંડામન પરિક્રમા ગૌમુખ સે લેકે ગંગાસાગર તક યાત્રા હૈ, પેદલ યાત્રા, ઓર ફિર વહાં સે ક્રોસ કરકે દૂસરે તટ સે વાપસ ગૌમુખ તક આના, યે મુંડામન પરિક્રમા હૈ. ઇસકા દૂસરા સ્તંભ હૈ યૂથ, જો 5 થી 25 સાલ યા ઉસસે બડા યૂથ કો જનચેતના જગાના. યૂથ કો એક ક્વેશ્ચન પૂછના ચાહીએ, પ્રશ્ન પૂછના ચાહીએ કે ક્યો ગંગા ઇતની ગંદી બહેતી હૈ. ઉનકા માઇન્ડસેટ ચેન્જ કરના કે ગંગા કો સાફ કરને કે લિયે ક્યા કુછ લગેગા, યે જનચેતના દૂસરા સ્તંભ હૈ. તીસરા સ્તંભ હૈ પોલ્યુશન મેપિંગ. IIT દિલ્હી કી મદદ સે હમ લોગ ગંગા કે પોલ્યુશન કો જગહ જગહ પે નાપા જાયેગા ઓર ઉસકો સાર દસ સાલ નાપા જાયેગા. શહેરમાં આવેલ એપોલો હોસ્પિટલ ખાતે હૃદયના વિવિધ દર્દોની સારવાર માટે નવીનતમ સારવારની પદ્ધતિ હાથ ધરાઈ છે. શહેરના અગ્રણી સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સમીર દાની અને અમેરિકાથી આવેલ ડોક્ટર રાજ મક્કર, કે જેઓ પણ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ છે, તેમના માર્ગદર્શન હેઠળ એઓટ્રિક સ્ટેનોસિસની ગંભીર બીમારીવાળા દર્દીઓ માટે અદ્યતન સારવાર પદ્ધતિથી નવીનતમ સારવારની શરૂઆત કરેલ છે. એઓટિક સ્ટેનોસિસની ગંભીર બીમારીવાળા દર્દીઓ માટે ટ્રાન્સખેતેટર એઓટિક વાલ્વ રિપ્લેસમેન્ટ એક નવી અને અત્યાધુનિક સારવાર છે. આ સારવાર એ ઓપન હાર્ટ સર્જરી કરતાં ઘણી સરળ અને ઓછા વાડકાપવાળી પ્રોસિજર છે. શ્વાસનું ફૂલવું, ચક્કર આવવા અને છાતીમાં દુખાવો થવો એ આ રોગના મુખ્ય લક્ષણો છે, જે મોટી ઉંમરવાળા લોકોમાં જોવા મળે છે. રોગમાં હૃદયની મુખ્ય ધમનીનો વાલ સમયાંતરે સાંકડો થાય છે. આ રોગને કારણે શરૂઆતમાં દર્દીની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે
આ રોગ થવાના મુખ્ય કારણો ધૂમ્રપાન, ઉચ્ચ રક્તચાપ, મધુમેહ અને વધતી ઉંમર છે. આ કારણોને લીધે આ રોગ મુખ્યત્વે પુરુષોમાં વધારે જોવા મળે છે. હું ડૉક્ટર સમીર દાણી, અપોલો CVHF હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટર કાર્ડિયોલોજી સર્વિસીસ. હું આજે આપને વાત કરી રહ્યો છું એક નવી ટેકનિકની, નવી ટેકનોલોજીની, જે એઓર્ટિક સ્ટેનોસિસમાં વિના ઓપરેશને એઓર્ટિક વાલ બદલવાની પ્રક્રિયા છે. અને એમાં પગની નસમાંથી એન્જિયોપ્લાસ્ટીની જેમ અંદર જઈ અને બલૂન અને સ્ટેન્ટની મદદથી એઓર્ટિક વાલ્વ નવો નાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી આપણે આજે એક કેસ સફળ રીતે પાર પાડ્યો છે. અને આ પ્રક્રિયામાં અમારી સાથે USAના ખૂબ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર રાજ મક્કર, જે આ ટેકનિકના નિષ્ણાત છે, એમણે ભાગ લીધો હતો અને આ પેશન્ટની સફળતાપૂર્વક પ્રક્રિયામાં યોગદાન આપ્યું હતું. ખાસ કરીને આ પ્રક્રિયા એવા લોકો માટે છે કે જેમનું ઓપરેશન શક્ય ના હોય અથવા જેમના ઓપરેશન કરવામાં ખૂબ જોખમ રહેલું હોય, માટે સર્જરી શક્ય ના હોય, તો આ એક વિના ઓપરેશન એટલે કે વિના છાતીમાં ચીરો કર્યા વગર, હૃદય ખોલ્યા વગર આ વાલ્વ બદલવાની પ્રક્રિયા છે, ટેકનિક છે. અને સામાન્ય રીતે આ વાલ્વ 8-10 વર્ષ ચાલે છે. એ વાલ્વ પાછો સાંકડો થાય કે બગડે ત્યારે એમાં ફરીથી આ જ પ્રકારની ટેકનિકથી વાલ્વ નવો નાખી શકાય છે. હોળીના પર્વે કલોલમાં 1200 કિલો પ્રાણઘાતક ચાઇનીઝ દોરીની હોળી કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ કરુણા અભિયાન 2020ના અનુસંધાનમાં 1200 કિલો દોરીનો વેસ્ટેજ જથ્થો ભેગો કરી તેનો નાશ કર્યો હતો. પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનની જવાબદારીઓ ઉપાડી લઈને સમગ્ર કલોલ તાલુકામાંથી પ્રાથમિક શાળાઓના સહયોગથી 1200 કિલો કરતાં વધારે દોરીનો જથ્થો ભેગો કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી, શ્રી શાંતિ પ્રિયદાસજી સ્વામી, શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી, કલોલ નગરપાલિકાના ઉત્સાહી યુવા પ્રમુખ શ્રી લવ બારોટ, ગ્રીન પ્લેનેટના અહેમદ પઠાણ વગેરે મહાનુભાવો, પ્રહલાદ નર્સરીના માલિક પ્રહલાદભાઈ ઠાકોર, કાર્યકરો તથા કલોલ તાલુકાની 200 કરતાં વધારે શાળાના શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી તથા કલોલ નગરપાલિકાના યુવા પ્રમુખ અહેમદ પઠાણ કલોલ તાલુકાના શિક્ષકોની હાજરીમાં પ્રાણઘાતક ચાઇનીઝ દોરીનો 1200 કિલો જથ્થાને બાળીને નાશ કરવામાં આવ્યો હતો. સંતો અને સુરાની ભૂમિ એવા જૂનાગઢમાં સાનિધ્ય ગ્રુપ દ્વારા ભક્તિ અને ગુલાલની છોડો વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. જૂનાગઢ ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં વૈષ્ણવો દ્વારા હોળી અને ધૂળેટી પર્વની ઉમંગ, ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાનિધ્ય ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે વિશિષ્ટ આયોજન કરાયું હતું, જેમાં શ્રીજી બાવાના દર્શને આવતા તમામ વૈષ્ણવોને ગરમ ગરમ નાસ્તાનું વિતરણ કરાયું હતું. સમાચારની વધુ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. અમદાવાદના 16 સાયન્સ સિટી રોડ ઉપર ખુલી ચૂક્યો છે ગુજરાત એમ્પોરિયમ શોરૂમ, જ્યાં તમને મળશે પટોળા, ચંદેરી, બાંધણી, મહેશ્વરી સિલ્ક સાડી, કોટન સાડી, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તી અને દુપટ્ટાની અવનવી રેન્જ, ડિઝાઇનર વોલપીસ, હેન્ડીક્રાફ્ટ્સ. તો લગ્નસરાની ખરીદી કરજો ફક્ત ગુજરાત એમ્પોરિયમમાંથી. 5 ગ્રાઉન્ડ ફ્લોર, પરિશ્રમ એલિગન્ટ, સોલા બ્રિજની પાસે, સાયન્સ સિટી રોડ, અમદાવાદ.